चलो मित्रों, हवे आपणे जे छे बोहर ना आधीतर्क उपरथी बोहर जे तमने एनमी कक्षामां भ्रमण करता है इलेक्ट्रॉन नी त्रिज्यानो सूत्र अने एनी ऊर्जानो सूत्र जे अत्यारे उपयोगमां लेवाय छे मार्केट नी अंदर अत्यारे जेनो ट्रेंड छे बराबर छे जे चाली रह्युं छे ए आपणे जोवानुं छे। अत्यारे आपणे जे आगळ जोयुं ए तो आव सामान्य वात हती કે આર બરાબર છે સૂત્ર આપણે મેળવ્યું હતું, પછી ઈ બરાબર મેળવ્યું હતું સૂત્ર આપણને, એ કેવું હતું હાવ સામાન્ય. હવે જે છે એ મેન છે. કેવું છે? મેન. પેલા આપણે જે છે સ્ટાર્ટ કરશું એલ બરાબર એને છે પણ ટુ પાઈ થી, કે એની જે કક્ષા હોય એનું કોણ વિકોણ કેટલું હોય? એલ બરાબર એન એચ ચાગતિ ની અંદર યાદ કરો તમે કોણી વેગમાન બરાબર શું આવે? એમ વી આર. સો ખાલી વેગમાન હોય રેખી તો શું આવે? ખાલી રેખી વેગમાન હોય તો શું આવે? ખાલી રેખી વેગમાન હોય તો શું આવે? એમ વી આવે ને. પણ કોણી વેગમાન હોય તો શું આવે? ખાલી એક અંદર હું એડ થઈ જાય આ રેડ થઈ જાય. અચ્છા કે ભૂલી જાય, ભૂલાઈ ગયું. તો એન ની વાત કરીએ તો એમ એન કઈ કહેવાની જરૂર છે? એમ એન કહેવાય દળ ને એમ ની કક્ષા દળ. એમ પેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એનું દળ ને એમની કક્ષામાં ઇલેક્ટ્રોન દળ અલગ હોય. તો આના બરાબર m v n r n બરાબર n h છેદમાં 2 pi. મે અધિતર્કનો ઉપયોગ કર્યો ને. આમ તમારે જે છે ટેક્સ્ટબુકમાં સેકન્ડ અધિતર્ક છે ને, આપણો પહેલો લખ્યો છે મે. આ હાલે એવું કઈ નહીં, અધિતર્ક ગમે તે હતા હાલે અધિતર્ક. તો પહેલો તમે જે છે રાખજો ને સ્થાયી કક્ષા વાળો, બીજો આ રાખજો, ત્રીજો જે છે તમારે સીધો જાય પકડી ના વાળો હેઠો ઉર્જા ઉપર ના કઈ આપી દે તો જેટો પડે ને મગજમાં એમ ઓલું છે જેને કહેવાય ને સ્પેર વ્હીલ બધાને કાંટો ઘોડવાને. હવે આમાંથી આપણે એકને કરતા બનાવશું. આપણે આગળ જે સૂત્ર લીધું ને ત્યારે બેનું કમ્પેરિઝન કરવાનું છે. એટલે તમે સૂત્ર આગળ શું જોયું? પછી પ્રશ્ન પૂછે કે સાહેબ અમે સૂત્ર શું જોયું? હું અહીંયા કહી જ દઉં કે તમે શું જોયું છો. અહીં ઇલેક્ટ્રો હતો કે નહીં? તો તમે અહીંયા કેન્દ્ર તરફનું બળ હતું એટલે તમે એમ વી સ્ક્વેર ના છેદ માં આર કર્યું હતું બરાબર. કોલંબિયન બળ કર્યું હતું કે યુ વન એટલે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર મીધું હતું ને એક આર ઉડાડી દઈએ. આ સપો ધારી લો કે એનમી કક્ષા હોય તો ધારી લો એમ. તમારે ઘણી બધી કક્ષા મૂકવી પડે, મારે આટલી બધી મૂકવામાં સમય વિયો થાય. ધારી લો કે એનમી કક્ષા છે તો અહીંયા શું લઈ લેવાનું? આર એન. ઈ એન તો કઈ લેવાય નહીં ને, કેમ કે ઉર્જ એન ઈ તો એક જ ફિક્સ છે ઇલેક્ટ્રોન એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ. આ વી એન લેવો પડે ને, તો એમ વી એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય ફિક્સ વીએન સ્ક્વેર ને બનાવી ગયો આપણે કરતા. તમે આરે ને બનાવી આપો મને તો હું આવું હોય તો પછી અહીંયા એ પ્રમાણે વાત થશે. વીએન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇ સ્ક્વેર ડિવાઈડ બાય એમ આરે ને શું છે આપણી પાસે? તો અહીંયા હોય ક્યાં તો ન હોય ક્યાં છે? હવે કામ કરીએ કઈ તમારે જો આરએ ને અહીંથી કરતા બનાવો હોય તો આરએ ને કરતા બનાવો શું થાય? હજી કોણ આવે?
ને બે પાછું વર્ગ કરી એક કોઈ નાતો નો પાડે કે બીએન છે વારણ કરતા બનો તો બીએન કે છે હજી તો તમારે મેળવવાનું બાકી છે. હવે તમારે કઈક સંયોજન કરીને હવે તમારે જે છે વીએન અને આરએન નું સૂત્ર મેળવવાનું છે. કરો તો કેવી રીતે તમે કરશો, તમે કેવી રીતે કરો છો? અહીંયા જુઓ, આ આલો કાઢ નાખે ઘડી તમને ડાઉટ મોજા એટલે બરાબર છે. અહીં તમારે વીએન તમે કરતા બને, તમે આમાં આરએન બનાવી શકો છો. તો અહીંથી કોની કિંમત મૂકવાની ત્યાં સૂત્ર તમારે લખ્યું છે અને 12.2 સૂત્ર આપણે મેળવ્યું છે એને વર્ગમૂળમાં આપ્યું છે. એ તમે એમાં નો જાઓ, વર્ગમૂળમાં તમે જાઓ, તમે વર્ગમૂળમાં જઈએ પણ જોવાની ચિંતા કરો. વીએન બરાબર વર્ગમૂળમાં લ્યો, પેલા વીએન નું સૂત્ર મેળવો. કોનું મેળવો? પેલા વીએન નું મેળવો. પેલા બે નું કઈ ઘુસુર ઘુસુર કરીને કરી વીએન નું મેળવો સંયોજન કરીને કરીને આવ્યું. આવશે બોલો મારે તો આવી ગયો.
કેમ નું બ્રેક ઉપર આરએન નું સૂત્ર શું છે ભાઈ? હવે આરએન ઇઝિકલ સૂત્ર શું છે? જો એનએચ છેદમાં ટુ પાય એમ વીએન છે, વીએન ની કિંમત આ છે અહીંયા આવવા જોઈએ, એમ આવશે ઈ સ્ક્વેર છેદમાં આન્સર આવે સાર નો કે આવી તો જોજો ભાઈ, જવાબ તો આવી ગયો છે. હું હવે એ તો હવે કઈ કક્ષામાં એક તો હોય તો એને બોલેવાનું, નોટ હાલે એને બોહરે કીધું છે નોટ એટલે શું કહેવાય? ત્રિજસ કહેવાય. પરમાણુની ત્રિજ્યા આપણે ન્યુક્લિયસ શબ્દ ભણીશું ને ત્યારે ઘણી વાર એ આવે ત્રિજ્યા માટે. તો એ નોટ પેલું પ્રથમ એટલે ઝીરો લીધો ને ઝીરો કે નોટ તમે જે કહ્યું બોહરે તો એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો અપોન પાઈ એમ ઈ સ્ક્વેર આને કહેવાય બોહર ની ત્રિજ્યા. ત્યાં એસ ઝીરો જે તમારે કેવું બરાબર છે ઉર્જા તો પેલા ઉર્જા નું સૂત્ર બોલવું જોઈએ આપણે ખાલી એમના કક્ષામાં બરાબર માઇનસ ઇ સ્ક્વેર છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 r 8 પાઈ એપ્સિલોન 0 r n ની કક્ષાની ઉર્જા હોય તો અહીંયા આવી જાય એમ રીટર્ન કયો n છે. હવે r ની કિંમત સીધી અહીંથી જે છે અહીંયા મૂકવાની, પણ એ તમારે આખી તારવણી કરવાની. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા પૂછાય ને ક્વેશ્ચન તો સીધું નહીં ચાલે ભાઈ, એટલે આની આપેલા મેળવવાનું. હા પેલા તમારે આ મેળવવાનું પીએ એટલે હું કરવાનું ગતિ વધતા સ્થિતિ ખાલી કરવાનું. હોય બાપા હું જાઉં પાંચ સ્ટેપ નો કરીએ કો તમે? હા તો ચાર માર્ક્સ નો પ્રશ્ન પૂછાય આમાંથી હું હવે ચાર માર્ક્સ નો ક્વેશ્ચન છે આમાંથી ને તમને ખબર અમારે ચાર માર્ક્સ નો ક્વેશ્ચન છે. હવે ખબર પડી છે ને ઓઠે આમાંથી ચાર માર્ક્સ નો ક્વેશ્ચન છે ભાઈ. તો એને એમ નો લખી નાખતા વલણ જેમ આવડે લખ્યું છે ચોપડી વાળા, કેમ કે એને તો ખબર છે ને પેલા આવી ગયું એટલે એ તો લખી શકીએ. ક્વેશ્ચન પૂછે ત્યારે આપણે લખી શકીએ તો આપણે શું કરવાનું? આ તો કારણ આવડે
પેલા ગતિ કરતા એક દ્વિતીય એમ વી સ્ક્વેર માં વી ની કિંમત મુકતા અને પછી તમે ગતિ ઉર્જા મેળવતા હતા કે પછી યુ યુ બરાબર માઇનસ હે હા પહેલેથી તમારે તૈયારી કરવાની પાછું સમજો પહેલેથી એમ પેલી કક્ષા વિશે તમારો એન શું કહી દેવાનો એક બીજું હોય તો બે ત્રીજું હોય તો આટલી ઉર્જા આપી માઇનસ હોય એટલે પ્લસ આપી જાય ઇલેક્ટ્રોન છૂટો ફક્ત બાય બીજું તો હું હોય
34 દૂ 68 68 ઉપર પ્લસ અહીં કરો હજી કોઈ માઇનસ પંદર વીધું દસ ની માઇનસ પંદર શું લાવ્યું આ ઝૂલ માં છે એક પણ વર્ડ માં ફેરવાયો કેમ કરવાનું ભાગવાના ગુણવાના એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 શું થાય તો આનામાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાનું છે કેટલા વડે ગુણવા કેટલા વડે ભાગવા મને કીજો બે રસ્તો ગુણ કા ભાગવાના છે નહીં તમારે નંબર ઉડી જાય તો હું કરવાનું બે ભાગવા પડે 10 ની માઇનસ 18 કા આવે છે ભાગવાના કેટલા વડે ભાગવાના 1.6 ગુણ્યા 10 માં કયો કેમ ભાગવાના જો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઝૂલે એક ઇલેક્ટ્રોન વોલ્ટ હોય બરાબર છે અને તમારે ઇવીએમ ફેરવા કેમ ફેરવાય તો એટલા ઝૂલે કેટલા ઇવી તો આમ જાહે એટલે ઉપર જાહે ના કોણ આવશે છેદમાં અને જો આવે તો 1.6 નો આવડે તમે ખોટ ઇલેક્ટ્રોન વોલ્ટ નો આવે તો આપણે બધી થિયરી આખી આખી કેવી રોંગ થયેલા હવે 1.6 ઇલેક્ટ્રોન તમે તમારા ખ્યાલમાં શું કરવાનું ધારો કે પેલી કક્ષા એક મૂકવાનું તો એને કેટલું ઉદાહરણ જરૂર પડે પેલી કક્ષાને 13.6 ની બીજી હોય તો બે વડે ભાગી નાખો એટલે ઉદાહરણ જરૂર પડે બીજી હોય તો હા ચાર વડે સોરી એન છે હા અહીંયા આપજો બે વડે નો ભાગ કેટલા વડે ચાર વડે ત્રીજી હોય તો 9 વડે અને મુક્ત કરવા માટે ઉર્જા આપેલું છે માઇનસ હશે તમારે પ્લસ હતી સમજણ તો જઈને ક્યાં નોમ જણા હાથ ઉઠા કરો હેલું છે આમાં કામ કઈ છે પેલા શું કરવું આપણે ભાઈ તો પેલા તો અધિતર ઉપર ઉપર છે ને કેમ કે અધિતર ઉપર છે એવું બધું આ ક્યાં છે એવું અધિતર પછી આપણને ખબર છે કે જો સ્થાયી હોય એટલે ઇલેક્ટ્રોન ફરતો આટા મેરાજ કરતો હોય તો કેન્દ્રગામી બળ બરાબર શું હોય કુલંબિયન બળ હોય એટલે એમાં તમારે શું મળશે તો વી વાળું સૂત્ર મળશે વી વાળું એક આ બાજુ મળશે ને બરાબર એમ વીઆર ઉપરથી બે નું સંયોજન કરી ત્યારે વી નું બનાવો એટલે હું બનાવવાનું વી નું પછી અહીંથી કરતા બનાવવાનું એમ વીઆર મળે કોને આર એન આર ને કરતા બનાવે વી એન ની કિંમત મેળવી સીધા મૂકી દેવા એટલે સીધું આર એન નું સૂત્ર આર એન મળી જાય એટલે સીધું તમને શું મળી જાય ઈ એન મળી જાય પણ ઈ એન ક્યાંથી મેળવવાનું ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કરી આ સૂત્ર આ મળે ને પછી એની અંદર કોને મૂકવાનું આર એન એટલે બે પેજ ત્રણ પેજ નો તમારે ક્વેશ્ચન થશે ચાર તો ઘણા આમાં કઈ ખાલી લખવાનું હોય ને આ મેથેમેટિકલ શબ્દ કહેવાય એટલે એમાં બહુ ઝાલો ટાઈમ ન લાગે અધરો કઈ બાયોલોજી આમ લખે નથી તમારે બહુ લાગે હું એક પેજ ભરતા બહુ લાગે આમાં એક પેજ ભરતા કઈ વાર નહીં લાગે બસ આપણે આજે એટલું રાખીએ.